પાટણના હારીજમાં રોમિયો ગીરી કરતા તત્વોથી સ્થાનિકો હવે ત્રસ્ત થયા છે. નશામાં ચૂર કેટલાક યુવકો અહીંયાના સ્થાનિકોને વારંવાર પરેશાન કરે છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આવા તત્વો અંગે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે. અસામાજિક તત્વો અહીંયા બેફામ બનતા સ્થાનિકો રોષે ભરાયા છે. અસામાજિક તત્વોના આતંકથી ત્રસ્ત થઈ ફરી એક વખત સ્થાનિકો મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યા હતા. સોસાયટીમાં આ ગુફાઓ આવે છે અને હેરાન કરે છે અને બે દાડામાં બબે તતન દરના નીકળે છે. પોલીસ વાળા આવીને લઈને સવારે લઈ જાય ને સાંજે છોડી મૂકે છે. દારૂ પીને આવે છે ને ખરાબ ખરાબ બોલે છે. સુરતમાં વધુ એક લવજેહાદની ઘટના સામે આવી છે. કોસાડમાં વિધર્મી યુવતીને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. વિધર્મીએ બે વર્ષથી યુવતી પર દુષ્કર્મ આચરીને 14 લાખ પડાવ્યા. કોસાડમાં નરાધમે પ્રેમજાળમાં ફસાવી યુવતીને બ્લેકમેલ કરીને યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવ્યા અને તે પૈસાનો ઉપયોગ બુલેટ બોરિંગ મશીન અને ઘર માટે કર્યો. જોકે યુવતીએ વિધર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી લીધો છે અને યુવતીને આરોપીની ચુંગલમાંથી મુક્ત કરાવી છે. કે આજે આરોપી જે છે એને આજથી 2 વર્ષ પહેલા એની સાથે પ્રેમભરી વાતો કરી અને લગ્ન લાલચ આપી અને સંબંધો બાંધતો હતો અને આ જે ભોગ બનનારી જે છે એના પાસે એક એટીએમ કાર્ડ હતું એના મમ્મીનું. એમ એ એટીએમ કાર્ડથી આ ભોગ બનનાર અલગ અલગ સમય પૈસા ઉપાડી આશરે 14 લાખ રૂપિયા આ કામના આરોપીને ભોગ બનનાર આપેલા છે. એમ વલસાડના ધરમપુર રોડ પર આવેલી મોટલમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મોટલ 11 નામના ગેસ્ટ હાઉસમાં શુભ ઉપાધ્યાય નામના યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કર્મકાંડનું કામ કરતો યુવક ઘરેથી વલસાડ જવાનું કહી બહાર નીકળ્યો હતો, પરંતુ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. તપાસ કરતા ગેસ્ટ હાઉસના એક રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં મૃતકે લખેલી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તે જિંદગીથી કંટાળી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે હવે આ મામલે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના બારાસિનોર તાલુકામાં આવેલી ગઢના મુવાડા ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત બિસ્માર થઈ છે. પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. જીવના જોખમે અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે. શાળામાં શિક્ષણની હાલત કથળી રહી છે. શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો મહામુસીબતે અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. શાળાની જર્જરિત હાલતને લઈને શિક્ષણ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે. 12 વર્ષથી બાળકો આભ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે શાળાના બાળકો નવી સ્કૂલ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. વારંવાર જિલ્લા તાલુકા દરેક જગ્યાએ રજૂઆત કરી છે, પણ કોઈ અમારા ઓરડા સમું જોતું નથી. વારંવાર કહેવામાં આવે છે કે મંજૂરી મળી ગઈ છે, મંજૂરી મળી ગઈ છે. છેલ્લા 5-6 વર્ષથી આવું ચાલે છે મંજૂરીનું, પણ કોઈ મંજૂરી છે નહીં. ચોમાસા શિયાળામાં વરસાદ પડતો હોય તો અમારા શિક્ષક મિત્રો ખુલ્લામાં બેસાડે છે અને બાળકોને ભણાવે છે. વર્ગોમાં પાણી પડે છે. ઉનાળો હોય કે શિયાળો હોય, અમે બહાર બેસીએ છીએ, કેમ કે નિસારમાં વર્ગમાં પાણી પડે છે એટલે અમારું ભણતર બગડે છે. મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકામાં આવેલું છે ગઢના મુવાડા ગામ, કે જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ગઢના મુવાડા, કે હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે છેલ્લા 12 વર્ષથી આ 1 થી 8 ધોરણની સ્કૂલ છે, પરંતુ ઓરડા જર્જરિત હોવાથી જે બાળકો છે તેમને બહાર બેસાડીને અભ્યાસ કરાવવા શિક્ષકો છે તે મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર જોવાઈ રહ્યું છે કે સ્કૂલ છે તે તમામ પ્રકારના જે ઓરડા છે તે જર્જરી હાલતમાં છે. તે વાત કરવામાં આવે તો અહીંયા રોડ પરની જે સ્કૂલ છે અને સ્કૂલની અવર જવરને લઈને 12 વર્ષથી જે બાળકોનું અભ્યાસ છે તે બગડી રહ્યો છે. છેલ્લા 12 વર્ષથી આ ઓરડા છે તે ડિસમેન્ટલ કરી દેવામાં આવ્યા છે અને ઓરડા ડિસમેન્ટલ કરી દેવામાં આવતા જે બાળકોને ખુલ્લામાં ભણવાનો વારો આવ્યો છે, અભ્યાસ બગડી રહ્યો છે. વાલીઓ છે, સ્કૂલના શિક્ષકો છે, તે વારંવાર અહીંયા જિલ્લામાં અને તાલુકામાં શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી અને મળે છે તો થઈ જશે તેવા જે પ્રત્યુત્તર છે તે આપવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંના વાલીઓ તેમજ શિક્ષકો જલ્દીથી જલ્દી
જલ્દી ઓરડા બને અને જે બાળકોનું જે શિક્ષણ કાર્ય છે તે બગડે નહીં અને સુધરે તેવી આશા સાથે જલ્દીથી ઓરડા બને તેવી માંગ અહીંના વાલીઓ અને શિક્ષકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સુરતની સિટી બસ બની ધક્કા ગાડી. સિટી બસ બંધ થતા બીજી સિટી બસે જોખમી રીતે ધક્કો માર્યો. એક સિટી બસ તો બગડી, બીજી સિટી બસના કાચને પણ નુકસાન થવાનો વારો આવ્યો. સિટી બસને ટોઈંગ કરવાના બદલે જોખમી રીતે બીજી સિટી બસે ધક્કો માર્યો. સિટી બસ સંચાલકો પાસે ટોઈંગ માટે કોઈ વાહન ન હોય તેવું આ વિડીયો પરથી દેખાઈ રહ્યું છે. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.